विद्यार्थी मित्रों यूट्यूब चैनल में हूँ रूपेश पंड्या आपनों स्वागत करूँ छू। तो छेल्ला वीडियो में आपने स्वाध्याय 6.1 ना 9 दाखला सीख्या था, तो हवे आज आपने 10मा दाखला थी शुरुआत करिए छे। तो समझिए दाखला नंबर 10। हवे दाखला नंबर 10 में आपने शू कह्युं छे कि एक 5 मीटर लांबी निसरणी दीवाले टेकवी छे। तो 5 मीटर लांबी निसरणी छे, आ एक दीवाल छे, आ नीचेनी जमीन छे। तो 5 मीटर लांबी आ एक निसरणी दीवाल ने टेकवेली छे, तो आ निसरणीनी लंबाई 5 मीटर छे। हवे धारो के आ निसरणी छे ने आपणे नाम आपी दीए ए बी, अने आ छे ओ बिंदु। हवे शुं कह्युं छे के सीढ़ीनो नीचेनो छेड़ो जमीन पर, तो सीढ़ीनो नीचेनो छेड़ो जमीन पर 2 सेमी प्रति सेकंडना दरथी दूर लई जवामां आवे छे। तो आ छेड़ाने जमीन पर आ दीवाल थी दूर लई जवामां आवे छे। तो आ ओबी नुं माप आपणे धारी लईए x छे। तो धारो के ओबी बराबर x लईए। हवे ए ज प्रमाणे आ ओए छे, तो ओए नुं माप धारी लईए धारो के y छे। तो ओए નું માપ y છે। તો હવે અહીંયા આપણને શું કહ્યું છે કે નીચેનો છેડો 2 સેમી પ્રતિ સેકન્ડના દરે દીવાલથી દૂર લઈ જઈએ છે, તો આ x માં ફેરફાર થશે। તો x માં ફેરફાર એટલે શું કહેવાય, dx dt। કેટલો ફેરફાર થાય છે, તો 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ। અને હવે શું કહ્યું છે કે જો સીડીનો નીચેનો છેડો દીવાલથી 4 મીટર દૂર હોય, એટલે કે આ નીચેનો છેડો દીવાલથી 4 મીટર એટલે કે x બરાબર 4 હોય, તો x ની કિંમત 4 મીટર આપેલી છે। તો 4 મીટર દૂર હોય ત્યારે દીવાલ પર નિસરણીની ઊંચાઈ એટલે કે y એમાં કેટલી ઝડપથી ઘટાડો થશે, એટલે કે y માં ફેરફાર શોધવાનો છે। એટલે કે આપણે શું શોધવાનું છે, dy dt। તો મિત્રો અહીંયા આપણને સીડીની લંબાઈ 5 મીટર આપી છે, અહીંયા પણ મીટરમાં માપ આપ્યું છે, જ્યારે અહીંયા જે ફેરફાર છે એ આપણને સેન્ટીમીટરમાં આપેલો છે। તો 2 સેમી પ્રતિ સેકન્ડ છે, તો આપણે આને પણ મીટરમાં ફેરવી દઈએ। તો સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે એને 100 વડે ભાગી દઈએ, તો 0.02 મીટર પ્રતિ સેકન્ડ। હવે અહીંયા ત્રિકોણ AOB કેવો ત્રિકોણ બને છે, કાટકોણ ત્રિકોણ। તો આના માટે આપણે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકીએ। ચલો તો આના માટે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીએ, તો x² + y² = 5 નો સ્ક્વેર। ચલો આની અંદર આપણને x ની કિંમત તો આપેલી છે 4, તો અહીંયા x નો સ્ક્વેર એટલે કે 4 નો સ્ક્વેર + y² = 5 નો સ્ક્વેર 25, 4 નો સ્ક્વેર 16, એને ત્યાં લઈ જાઓ તો y² = શું થશે, 25 - 16। તો y² કેટલા મળશે આપણને, 9। તો y ની વેલ્યુ કેટલી આવશે, 9 નું વર્ગમૂળ 3। એકમ શેમાં છે, મીટરમાં। તો y ની વેલ્યુ કેટલી મળી, 3 મીટર। ચલો તો હવે આપણે dy/dt શોધવાના છે। તો અહીંયા આપણી પાસે સૂત્ર તો છે જ કે x² + y² = 5 નો સ્ક્વેર। તો મિત્રો હવે આપણે dy/dt શોધવા છે, તો આના પરથી તમને ખ્યાલ આવ્યો કે dy/dt ક્યારે મળે, તો t ની સાપેક્ષે વિકલન કરીએ ત્યારે। તો આનું t ની સાપેક્ષે આપણે વિકલન કરીએ, તો ચલો આનું t ની સાપેક્ષે વિકલન કરીએ। તો x² છે, તો x² નું વિકલન શું થશે, 2x, અને x નું dx/dt + એ પ્રમાણે y² નું 2y, અને y નું dy/dt, અને 5 નું વિકલન 0 અચળ છે। તો બંનેમાં 2 છે, તો આને 2 વડે ભાગી દઈએ, એટલે કે x(dx/dt) y(dy/dt) = 0। તો આપણે આને કરતા બનાવીએ, તો y(dy/dt) = ચલો x(dx/dt) ને ત્યાં લઈ જાઓ, તો એ શું થઈ જશે, -x(dx/dt). હવે આની અંદર કિંમત મૂકી દઈએ, તો y ની વેલ્યુ કેટલી મળી, 3 dy/dt = - x ની વેલ્યુ, તો x ની વેલ્યુ કેટલી છે, 4 મીટર, અને dx/dt, તો dx/dt ની કિંમત શું છે, 0.02। તો હવે આ 3 ને ત્યાં લઈ જાઓ,
तो dy by dt equal to सुमन से तो 4 2 8 पर 2 पॉइंट छे तो पॉइंट પછી બે સંખ્યા હોવી જોઈએ તો 0.08 પણ માઈનસ છે માટે માઈનસ 3 ને ત્યાં લઈ જાઓ તો upon 3 તો ચલો આનો એકમ શું મળશે તો y છે y સેમા છે મીટર માં અને કોની સાપેક્ષે સમય ની તો સેકન્ડ તો dy / dt કેટલા મળશે -0.08 મીટર પ્રતિ સેકન્ડ તો અહીંયા મિત્રો જો આને આપણે સેમી માં માપ લેવું હોય तो मीटर ने सेमी में फेरी दिए तो 0.08 छे तो ने सेंटीमीटर में फेरवो तो 8/3 सेंटीमीटर प्रति सेकंड तो आ मळ्यु आपणने dy / dt એટલે કે આપણને શું કહ્યું તું ઊંચાઈ માં ફેરફાર તો ઊંચાઈ માં ફેરફાર કેટલો થયો તો ઊંચાઈ છે એ 8/3 સેમી પ્રતિ સેકન્ડ अबे यहाँ माइनस मळ्यु तो माइनस नो सोचे तो आपणे आगो सीखी गया ने के माइनस એટલે શું ઘટાડો तो અહીંયા માઈનસ છે એટલે ઊંચાઈ 8 પ્રતિ 8 તત્યાઉં સેમી પ્રતિ સેકન્ડ ના દર થી ઘટે છે એટલે કે એમાં ઘટાડો થાય છે તો ચલો તમને ખ્યાલ આવી ગયો છે તો આજ પ્રમાણે આપણે આના પછીનો જે દાખલો છે દાખલા નંબર 11 સમજીએ તો ચલો લઈએ આપણે દાખલા નંબર 11 तो वे समझे दाखला नंबर 11 तो 11 मो दाखलो छे एक पदार्थ वक्र तो यहां वक्र आपने आपेलो छे वक्र छे y इक्वल टू सॉरी 6y 6y इक्वल टू x2 प्लस 2 छे तो एना पर गति करे छे वक्र पर ना जे बिंदु होए y याम मा તેના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે શું કહ્યું છે y યામમાં x યામની સરખામણીએ 8 ગણો ફેરફાર થાય છે તો ચલો મિત્રો y યામમાં ફેરફાર એટલે કે y યામમાં ફેરફાર શું દર્શાવાય એને તો y યામમાં થતો ફેરફાર dy / dt તો આ જ પ્રમાણે x યામમાં થતો ફેરફાર શું લખાય dx / dt તો અહીંયા આપણે શું કહ્યું છે કે y યામમાં ફેરફાર તેના x યામ કરતા 8 ગણો તો y યામમાં ફેરફાર એટલે કે dy / dx સોરી dy / dt એ x યામના ફેરફાર કરતા dx / dt કરતા 8 ગણો છે તો આ 8 ગણો છે તો આપણે બંનેને સરખા કરવા શું કરશું આ 8 ગણો છે તો આને પણ 8 ગણા કરશું તો માટે dy / dt બરાબર શું થશે 8 * dx / dt તો હવે આપણે શું કહ્યું છે તો તે બિંદુઓના યામ શોધો તો આપણે બિંદુઓના યામ શોધવાના છે એટલે કે બિંદુઓના યામ x અને y શોધવાના છે તો મિત્રો અહીંયા વક્ર આપણને આપ્યો છે 6y equal to x3 plus 2 છે તો ચલો આનું t ની સાપેક્ષે આપણે વિકલન કરીએ तो આનું વિકલન કરો ચલો 6 અચળ છે y નું શું થશે dy / dt equal to x3 છે તો x3 નું વિકલન 3x² અને into x નું શું થશે dx / dt અને plus 2 નું વિકલન અચળ છે તો શું થશે 0 તો હવે અહીંયા આપણને dy / dt જે મળ્યા છે એમાં હું કિંમત મૂકી દઉં છું dy / dt ની તો dy / dt ની કિંમત શું છે 8 dx / dt તો આની અંદર મૂકી દઈએ 6 into dy / dt ની કિંમત છે 8 into dx / dt equal to 3x² into dx / dt તો આ કેટલા થશે 8/6 = 48 dx / dt equal to 3x² into dx / dt બંને બાજુ સમાન છે અને દૂર કરીએ તો 3 છે તો 16 * 48 એટલે અહીંયા 16 વધશે બંને બાજુથી dx / dt ઉડી જશે તો અહીંયા 16 બરાબર x² એટલે કે x² બરાબર 16 મળ્યા તો ચલો x² બરાબર 16 છે તો x બરાબર કેટલા થશે તો 16 નું વર્ગમૂળ શું થશે 4 પણ કેવા પ્લસ ઓર માઈનસ તો x = આપણને પ્લસ ઓર માઈનસ 4 મળશે તો હવે
અહીંયા આપણે x તો મળી ગયો x ની બે કિંમતો મળી +4 અથવા -4 પણ આપણે y ની કિંમત શોધવાની છે તો એના માટે આપણે પાસે વક્રનું જે આ સમીકરણ છે એની અંદર કિંમત મૂકી દઈએ તો પહેલા લઈએ x = 4 હોય તો y કેટલા મળશે કિંમત મૂકો તો 6y = x³ એટલે કે 4 નો ક્યુબ +2 x ની જગ્યાએ શું કર્યું આપણે x ની કિંમત 4 લીધી તો 4 નો ઘન +2 તો હવે 6y = 4 નો ઘન 4 ચોક 16 ચોક 64 64 વત્તા 2 તો 66 તો y બરાબર કેટલા મળશે તો 6 વડે ભાગી દો તો y = 11 ચલો તો x ની કિંમત 4 લીધી ત્યારે y ની કિંમત કેટલી મળી 11 તો હવે આ જ પ્રમાણે જો x ની કિંમત -4 લઈએ તો x ની વેલ્યુ -4 હોય તો આમાં ફરીથી કિંમત મૂકી દો તો 6y = x³ x³ ની જગ્યાએ -4 નો ક્યુબ +2 તો -4 નો ઘન કરો તો -64 +2 તો 64 માઇનસ છે ના પ્લસ છે તો પ્લસ માઇનસ માઇનસ 64 માંથી 2 જશે તો -62 6y તો y બરાબર કેટલા થશે તો -62/6 તો છેદ ઉડાડીએ તો આ 2 ઉડશે 2 તરી 6 અને 2 વડે ભાગો તો 31 2 62 તો y ની કિંમત કેટલી મળી તો y ની વેલ્યુ મળી આપણને -31/3 તો અહીંયા આપણને x યામ અને y યામ શોધવાના કયા છે તો x યામ અને y યામ બરાબર શું મળશે તો પહેલામાં x ની કિંમત 4 લીધી તો y ની કિંમત કેટલી મળી 11 અને x ની કિંમત જો -4 લઈએ તો y ની કિંમત કેટલી મળે છે -31/3 તો આપણને જે બિંદુઓના યામ શોધવાના કયા છે તો આપણને બિંદુઓના યામ આ મળશે તો હવે આના પછીનો જે દાખલો છે 12મો એ આપણે સમજીએ તો દાખલા નંબર 12 છે એ સમજીએ આની અંદર આપણને એમ કહ્યું છે કે હવાના પરપોટાની ત્રિજ્યા 1/3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે તો હવાનો પરપોટો છે 1/3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે તો ધારી લઈએ ત્રિજ્યા તો ત્રિજ્યા આપણે ધારી લઈએ ધારો કે ત્રિજ્યા બરાબર r લઈએ તો હવે અહીંયા શું કહ્યું છે ત્રિજ્યા 1/3 સેમી પ્રતિ સેકન્ડના દરથી વધે છે તો ત્રિજ્યામાં ફેરફાર થાય છે એટલે કે dr/dt શું ફેરફાર થાય છે 1/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ ત્યારબાદ જ્યારે પરપોટાની ત્રિજ્યા 1 સેમી હોય એટલે કે જો r = 1 સેમી હોય ત્યારે તેના કદમાં થતો વધારાનો દર શોધો તો કદ એટલે મીન્સ વોલ્યુમ v ઘનફળ તો કદમાં ફેરફાર શોધવાનો છે તો શું શોધવું પડશે dy/dt તો dy/dt આપણે મેળવવા છે ચલો મિત્રો અહીંયા કોનું ઘનફળ છે તો અહીંયા આપણને પરપોટો કયો છે તો એનો આકાર હોય કેવો હોય ગોલક ટાઈપ તો ગોલકનું ઘનફળ લઈએ તો ગોલકનું ઘનફળ તો ગોલકનું ઘનફળ v તો આપણે સૂત્ર અગાઉ શીખી ગયા v ગોલકનું ઘનફળ કેટલું થશે 4/3πr³ ચલો તો હવે dv/dt મેળવવા છે તો આનું t ની સાપેક્ષે વિકલન કરીએ તો t ની સાપેક્ષે વિકલન કરો ચલો તો v નું શું થશે dv/dt 4/3π અચળ છે અને r³ નું વિકલન તો r³ નું શું થશે ઘાત આગળ આવી જશે અને એક ઘાત ઓછી થશે એટલે કે 3r² r નું વિકલન dr/dt તો બંનેમાં 3 કટ તો dv/dt આપણને શું મળશે તો 4π અને r² dr/dt ચલો તો મિત્રો આની અંદર આપણે કિંમત મૂકી દઈએ તો 4π હવે r² તો ત્રિજ્યા કેટલી છે 1 સેમી
તો અહીંયા 1 નો સ્ક્વેર અને dr / dt કેટલા છે તો 1 દૂત્યાંશ છે તો હવે સદરૂપ આપી દો 2 2 4 1 નો વર્ગ 1 જ થશે તો 2 π * 1 એટલે કે 2 π તો અહીંયા આપણને dv / dt કેટલા મળ્યા 2 π હવે આ જે ફેરફાર છે 2 π એનો એકમ તો એકમ શું થશે v એટલે કે ઘનફળ એકમ સેમી માં છે તો માટે સેમી ઘન प्रति समय એટલે કે સેકન્ડ તો આની અંદર ફેરફાર છે એ 2 પાઈ સેમી ઘન પ્રતિ સેકન્ડ ના દર થી આ જે ફેરફાર છે એ થશે તો મિત્રો આ જ રીતે આપણે 13મો દાખલો છે એ પણ આ જ પ્રમાણેનો છે તો ચલો એ સમજીએ તો દાખલા નંબર 13 તો 13મો દાખલો છે દાખલા નંબર 13 હવે આપણને આમાં શું કહ્યું છે એક ગોળાકાર ફુગ્ગાનો વ્યાસ તો ગોળાકાર ફુગ્ગો છે એનો વ્યાસ આપણને આપેલો છે વ્યાસ 3 દૂત્યાંશ એટલે કે 3/2 ઇનટુ 2x + 1 છે તો આ ફુગ્ગાના ઘનફળમાં x ને સાપેક્ષ થતો ફેરફાર ઘનફળ એટલે કે v તો v માં x ને સાપેક્ષે થતો ફેરફારનો દર શોધો તો dv / dx શોધવાના છે ફુગ્ગો ગોળાકાર જ રહે છે તો ફુગ્ગો છે એ ગોળાકાર છે ચલો મિત્રો તો હવે અહીંયા વ્યાસ આપેલો છે તો વ્યાસ પરથી ત્રિજ્યા ત્રિજ્યા વ્યાસ કરતા કેટલી થાય અડધી તો આના કરતા અડધી એટલે 2 વડે ભાગી દઈએ તો કેટલા થશે 3/4 ઇનટુ 2x + 1 તો આપણને આ ત્રિજ્યા મળી ગઈ હવે આપણે ઘનફળ લેવાનું છે તો ગોળકનું ઘનફળ v બરાબર શું હમણાં સૂત્ર શીખ્યા શું થશે 4/3 pi r ક્યુબ હવે અહીંયા r ક્યુબ છે તો r ની કિંમત આપણને આપી છે તો આમાં મૂકી દઈએ તો માટે v equal to 4/3 pi into r ક્યુબ તો r ક્યુબ ની જગ્યાએ કિંમત શું મૂકવાની છે તો 3/4 into 2x plus 1 નો ક્યુબ તો આપણે r ની કિંમત મૂકી દીધી ચલો તો આનું સદરૂપ આપો 4/3 pi 3/4 નો ક્યુબ છે તો 3 નો ક્યુબ 3 નો ઘન 27 છેદમાં 4 નો ઘન તો 4 4 16 4 64 અને 2x plus 1 નો ક્યુબ તો આનું સદરૂપ આપીએ તો અહીંયા જોઈ લો 3 છે તો 9 3 27 અહીંયા 4 છે તો 16 4 64 તો આપણને કિંમત શું મળી 9/16 ઇનટુ પાઈ અને 2x + 1 નો ક્યુબ તો v બરાબર આપણને આટલા મળ્યા ચલો હવે તો દાખલો બિલકુલ સરળ થઈ ગયો dv / dx શોધવા છે તો કોની સાપેક્ષે વિકલન કરવું પડે x ની સાપેક્ષે તો ચલો આનું x ની સાપેક્ષે વિકલન કરીએ તો v નું શું થશે dv / dx 9/16 pi તો અચળ છે એમ ના એમ ચલો આનું વિકલન તો 2x + 1 નો ક્યુબ છે તેનું વિકલન શું થશે તો ઘાત આગળ આવશે તો 3 ઇનટુ 1 ઘાત ઓછી થશે એટલે કે 2 ઘાત થઈ જશે ઇનટુ અંદરના વિધેયનું વિકલન તો 2x + 1 નો ક્યુબ હતો એનું વિકલન કરી દીધું હવે 2x + 1 નું વિકલન તો 2x + 1 2x નું વિકલન શું થશે 2 + 1 નું 0 તો હવે આપણને આ પદ મળ્યું તો અહીંયા 8 2 16 તો કેટલા મળશે 9 ગુણ્યા 3 એટલે કે 27 / 8 ઇનટુ પાઈ 2x + 1 નો સ્ક્વેર તો dv / dx એટલે કે વોલ્યુમ જે છે એ કદમાં જે ફેરફાર થયો એ 27 પાઈ / 8 ઇનટુ 2x + 1 નો સ્ક્વેર મળશે તો બિલકુલ સરળ દાખલા છે મિત્રો તમે જો ખરેખર આ દાખલાની પ્રેક્ટિસ કરશો તો હું માનું છું ત્યાં સુધી સરળતાથી આ દાખલા તમે બધા જ ગણી શકશો